जो आपणे आजे उपनिश्चय अने स्वभावियो आ बे मुद्दानी चर्चा करीए तो उपनिश्चय अने स्वभावियो आ बे मुद्दो तो कोई पण निश्चायक छे, धारो के आ निश्चायक छे कोई आपणे पांचनो उपनिश्चायक शोधवो होय तो पांचनी हार अने पांचनो स्तंभ आ बेने दाबी देवानो, बाकी जे घटक वधे एने ए ज स्थिति मूकी देवाना। एटले पांचनो उपनिश्चायक ई बे त्रण नव तेर आ पांचनो उपनिश्चायक कोई पण घटक, धारो के बेनो उपनिश्चायक शोधो, बेनो स्तंभ ने बेनी हार आ कैंसल करी देवानो, बाकी जे घटक वधे एने उपनिश्चायक कहेवाय। फरीथी आ एक निश्चायक छे, आपणे धारो के त्रणनो उपनिश्चायक, त्रणनी हार ने त्रणनो स्तंभ दाबी देवानो, त्रणनी हार ने त्रणनो स्तंभ दाबी एटले पांच नौ सात आठ आ उपनिश्चायक ने एम माइनर एटले कैपिटल एम वडे दर्शावाय, आ घटक एने स्मोल ए वडे दर्शावाय। आ धारो के आ जे आ त्रीजी हार अने पहेलो स्तंभ, त्रीजी हार अने पहेलो स्तंभ एटले थ्री वन कहेवाय अने आ कैपिटल थ्री वन कहेवाय, त्रीजी हार अने पहेलो स्तंभ। हवे एनी विगतवार व्याख्या जो आ बाजू उपनिश्चायक माइनर, निश्चायक नो घटक ए आई जे ए आई मी हार अने जेमा स्तंभ मां आवेल छे, तो आ हार अने स्तंभ ने दूर करी बाकीना घटको ने तेज स्थिति मां राखी मळता निश्चायक ने ते घटक नो उपनिश्चायक कैपिटल एम वडे दर्शावाय। दाखला तरीके कोई पण एक हार, आ पहेली हार ने पहेलो स्तंभ छे एटले के ए वन वन कहेवाय, आ बे आनो उपनिश्चायक, આ સમજો નવો ટોપિક છે તમારા માટે, આ આની હાર ને આનો સ્તંભ આ બે દાબી દેવાનું, આ બે તો બાકી જે વધે આ બે ત્રણ સાત આઠ આ ઉપનિશ્ચાય કહેવાય। ફરીથી આ માઇનસ વન લઈએ, આ પહેલી હાર ને બીજો સ્તંભ એ વન ટુ આનો ઉપનિશ્ચાય, આ માઇનસ વન ની હાર ને સ્તંભ આ બંનેને દાબી દેવાનું, તો અહીં ત્રણ પાંચ સાત આઠ, એ જ રીતે ધારો કે આ આઠ, આઠનો ઉપનિશ્ચય તો આઠની હાર અને આઠનો સ્તંભ આ બેને દાબી દઈએ, તો આ બે ત્રણ માઇનસ એ બે આ ઉપનિશ્ચય, આઠને ત્રીજી હાર ને ત્રીજો સ્તંભ એટલે એ થ્રી થ્રી કહેવાય, એટલે અહીં કેપિટલ એમ થ્રી થ્રી કહેવાય। આ ઉપનિશ્ચય આ રીતે શોધાય। એ જ પ્રમાણે સહઅવયવ કો ફેક્ટર, સહઅવયવનું સૂત્ર છે માઇનસ વનની આઈ વત્તા જે ગુણ્યા ઉપનિશ્ચય, જ્યાં આઈ હાર છે અને જે સ્તંભ છે, ધ્યાન રાખજો, એટલે કે સહઅવયવને કેપિટલ વડે દર્શાવાય, એ વડે એ આઈ જે બરાબર માઇનસ વનની આઈ પ્લસ જે ગુણ્યા ઉપનિશ્ચય કેપિટલ એમ આઈ છે, આ સૂત્ર છે સહઅવયવ શોધવાનું સૂત્ર। હવે બે પરિણામ તમારે યાદ રાખવાના છે, એમાં પહેલું કોઈ પણ નિશ્ચાયક એને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ, એ વન વન, એ વન ટુ, એ વન થ્રી, ટુ વન, ટુ ટુ, ટુ થ્રી, આના સહઅવયવથી બનતો નિશ્ચયક, સહઅવયવને કેપિટલ કહેવાય, એ વન વન, એ વન ટુ, એ વન થ્રી, આગળ જતા ઉપયોગ આવે છે એટલે હું અત્યારે લખું છું। એમાં પહેલો નિયમ છે કોઈ પણ હારના ઘટકો અને તે સિવાયની હારના સહઅવયવ વડે ગુણીને ઉમેરતા
તે નિશ્ચયકનું મૂલ્ય મળે છે। કોઈપણ હારના ઘટકો અને તે જ હારના સહયોગ વડીને વડે ગુણીને ઉમેરતા તે નિશ્ચયકનું મૂલ્ય મળે છે। દાખલા તરીકે આની અંદર આ પહેલી હારના ઘટક A11 લઈએ, A12 અને A13 પહેલી હારના ઘટક, તો એના એના સહયોગ કેપિટલ A11 કેપિટલ A12 કેપિટલ A13 આને ઉમેરો તો આનું મૂલ્ય જે આનો જવાબ આવ્યો હોય આનો એ જ પ્રમાણે આનો જવાબ આવે। એ જ રીતે ધારો કે બીજી હારના ઘટક લઈએ, બીજી હારના આ એ આ ઘટક એટલે કે આ કહેવાય A21 A22 અને A23 અને એના એના સહયોગ કઈ રીતનું આવશે બધું વિગતવાર આવશે। આ મૂલ્ય નિશ્ચયકનું મૂલ્ય મળે છે। અને બીજું સૂત્ર છે કોઈપણ હારના ઘટક પહેલી હાર મળું છું કોઈપણ હારના ઘટક આ ઘટક લઈએ અને એ સિવાયના સહવયવ લઈએ, ધારો કે બીજી હારના હું સહવયવ લઉં અને આ સરવાળો હંમેશા શૂન્ય આવે। આ બીજો ક્રમ છે। કોઈ પણ સ્તંભ લ્યો, ધારો કે આ પહેલા સ્તંભના ઘટક હું લઉં, આ પહેલા સ્તંભના ઘટક અને એ સિવાયના સ્તંભના સહવયવ આના સહવયવ લઉં તો હંમેશા શૂન્ય જવાબ આવે। બસ આ પરિણામ તમારા તરીકે તમારા એક જ પરિણામ ખાલી યાદ રાખવાનું, આનો ઉપયોગ ક્યાંય નથી, આગળ જતા આવે છે વિગતવાર। તો અત્યારે અત્યારે તમારે આટલું યાદ રાખવાનું છે, ધ્યાન રાખજો, કોઈ પણ નિશ્ચયક ડી અથવા ડેલ્ટા જે નામ આપો એ આપણે ધારો કે આ એકનો સહવયવ, એકનો પેલા ઉપનિશ્ચયક શોધવો છે, એકનો ઉપનિશ્ચયક તો આ હાર અને સ્તંભ દાબી દેવાનું, એકની હાર અને સ્તંભ જે વધે 7, 3, 1, 5 આ ઉપનિશ્ચયક કહેવાય। પછી ધારો કે સાદુરૂપ આપીએ તો 7 × 5 = 35 -3 એટલે કે 32। એ જ રીતે ધારો કે આ 7 વચ્ચે રહ્યા, 7નો ઉપનિશ્ચયક તો આ 7ની હાર ને 7નો સ્તંભ અને નાને દાબી દઈએ આ અને આ તો 1, 3, 2, 5 આ 5 -6 એટલે કે -1 આ પ્રમાણે જવાબ આવે। હવે આ એક છે અહીંયા આગળ છે પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે A11 કહેવાય તો આને કેપિટલ M11 કહેવાય। આ 7 છે અહીં છે બીજી હાર અને બીજો સ્તંભ એટલે A22 કહેવાય તો આને કેપિટલ M22 આ પ્રમાણે આપણે સંકેતોનો ઉપયોગ કરશું। નીચેના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચયક અને સહવયવ શોધો, તો પહેલા હું આ બે ઘટક 2નો ઉપનિશ્ચયક આ 2ની હાર અને સ્તંભ આ બંનેને દાબી દેવાનું, ધ્યાન રાખજો આ 2ની હાર અને આ સ્તંભ આ 2ને દાબીએ તો આ 3 વધ્યો એટલે સીધો 3। હવે 2નો સહવયવ આનું સૂત્ર છે -1 ની i + j × ઉપનિશ્ચયક -1 ની જો આ 2 છે ને એ પહેલી હાર ને પહેલા સ્તંભમાં છે એટલે 1 + 1 × ઉપનિશ્ચયક આપણે શોધ્યો છે ઉપર લખેલો રહ્યો 3 આ -1 નો વર્ગ એટલે 1 થઈ જાય એટલે કે આ 3। એ જ પ્રમાણે આ -4 નો ઉપનિશ્ચયક, ધ્યાન રાખજો -4ની હાર અને સ્તંભ આ 2ને દાબી દેવાનું એટલે 0 સીધો ઉપનિશ્ચયક મળ્યો। હવે -4નો સહવયવ સૂત્ર -1 ની i + j પહેલી હાર અને બીજો સ્તંભ ગુણ્યા ઉપનિશ્ચયક, ઉપનિશ્ચયક 0 છે સીધું લખી નાખો ચાલે। એ જ પ્રમાણે ત્રીજા નંબરનું 0 અહીં આગળ 0
जीरो नो उपनिश्चय थोड़ी प्रेक्टिस करशो एटले आवडी जशे। आ जीरो नी आर अने जीरो नो स्तंभ आ बेने दाबी देवानो आने नाने एटले माइनस चार। हवे जीरो नो सहअवयव माइनस वन ने ध्यान राखजो। आ जीरो छे ने अहींया बीजी आर अने पहेला स्तंभमां छे, बीजी आर अने पहेलो स्तंभ गुण्या उपनिश्चय, उपनिश्चय माइनस चार, माइनस वन ने त्रण घात एटले माइनस एक थाय, माइनस वन ने एकी घात एटले के चार। एज प्रमाणे छेल्ला नंबरनुं त्रण, त्रणनो उपनिश्चय त्रणनी हार अने आ त्रणनो स्तंभ आ बेने कैंसल करो एटले बे, त्रणनो सहअवयव, त्रणनो सहअवयव तो जो आ माइनस वन ने आ त्रण छे ने ई बीजी हार अने बीजा स्तंभमां छे એટલે બે વત્તા બે ગુણ્યા ઉપનિશ્ચય, ઉપનિશ્ચય શોધેલો છે માઇનસ વન ની ચાર ઘાત એટલે પ્લસ વન થાય એટલે બે એકા બે, આ પ્રમાણે ઉપનિશ્ચય અને સહઅવયવ શોધી શકાય। એ જ રીતે જુઓ આ ફરીથી સમજો થોડું, આ એ પહેલો ઘટક એ નો ઉપનિશ્ચય એની હાર અને સ્તંભ દાબી દઈએ એટલે ડી, બસ સીધો જવાબ। હવે એનો સહઅવયવ હવે પ્રેક્ટિસ થઈ એટલે થોડુંક સ્ટેપ કાપું છું, માઇનસ વનની પહેલી હારને પહેલો સ્તંભ એટલે એક ને એક બે ગુણ્યા ઉપનિશ્ચય એટલે ડી, આ એક ગુણ્યા ડી એટલે કે ડી। એ જ રીતે હવે સી આ સી ની હાર અને સ્તંભ દાબી દઈએ એટલે આ બી, સી નો સહઅવયવ શોધીએ માઇનસ વન ની સી એટલે પહેલી હાર અને બીજો સ્તંભ, પહેલી હાર અને બીજો સ્તંભ બે ને એક ત્રણ, હવે સીધું ત્રણ લખી નાખો ચાલે, ગુણ્યા ઉપનિશ્ચય આ માઇનસ વન થાય એટલે માઇનસ બી। એ જ પ્રમાણે અહીં બી આ બી ની હાર અને સ્તંભ દાબી દઈએ એટલે સી જવાબ। હવે બી નો સહઅવયવ આ બી એટલે બીજી હાર અને પહેલો સ્તંભ, બીજી હાર અને પહેલો સ્તંભ એટલે બે ને એક ત્રણ સીધા લખી નાખવાના આવે, ગુણ્યા સહઅવયવ ઉપર શોધેલો છે એટલે કે આ માઇનસ સી। ત્રીજા નંબરનું છેલ્લું ડી, ડી નો ઉપનિશ્ચય ડી ની હાર અને ડી નો સ્તંભ દાબીએ એટલે કે અને ડી નો સહઅવયવ ધ્યાન રાખજો માઇનસ વન ની ડી એટલે આ બીજી હાર અને બીજો સ્તંભ એટલે બે વત્તા બે, બે ને બે ચાર સીધું લખવાનું હોય એટલે કે પ્લસ એ। આ પ્રમાણે ઉપનિશ્ચયક અને સહઅવયવ મળે, તમારે ઉદાહરણ 20 ગણવાનું, એ સિવાય બીજું હોમવર્કમાં આ બે દાખલા હોમવર્કમાં ગણવાના ઉપનિશ્ચયક અને સહઅવયવ શોધો।